નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો. પ્રકરણની અંદર આપણે ચર્ચા કરી ચૂક્યા મુજબ સ્થળાંતરનો અર્થ, સ્થળાંતરના પ્રકારો અને સ્થળાંતરના કારણોની ગઈકાલે આપણે ચર્ચા કરેલી હતી. સ્થળાંતરના કારણોની અંદર આપણે છે એ જે કારણો તપાસ્યા એમાં એક તો આર્થિક કારણોસર લોકોએ છે એ સ્થળાંતર કરવું પડતું હોય, ખાસ કરીને નોકરી ધંધા કે વ્યવસાય માટે હોય, બદલી માટે હોય. આ ઉપરાંત કુદરતી સંપત્તિનું જ્યાં વિપુલ પ્રમાણ હોય ત્યાં હોઈ શકે. આ પ્રકારે આપણે આર્થિક કારણોની વાત કરી, રાજકીય કારણો પણ હોય, યુદ્ધને કારણે હોય, સંઘર્ષ વધતું હોય ત્યાં આ પ્રકારની સમસ્યા હોય, ઘણી વખત સંઘર્ષ નિવારણ માટે પણ હોઈ શકે. ઉપરાંત જ્યારે કોઈ એવા પ્રદેશની અંદર કે પ્રાંતની અંદર વારંવાર કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય ઘટનાઓ એવી ઘટતી હોય તો એના કારણે પણ લોકોએ સ્થળાંતર કરવું પડતું હોય છે. તો આપણે સામાજિક કારણોસર ઘણી વખત લગ્નને કારણે હોય કે સામાજિક પછાતપણાનો ત્યાગ કરવા માટે થઈને પણ લોકો આજે સ્થળની બદલી કરતા હોય છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરીએ છીએ સ્થળાંતરની અસરોની વાત કરી છે. તો સ્થળાંતર એટલે શું હતું આપણે શીખી ગયા છીએ કે જે એક જગ્યા છોડી અને બીજી જગ્યાએ લાંબા કે ટૂંકા સમય માટે વસવાટ કરવા માટે જે ધંધા, શિક્ષણ કે અન્ય કોઈ પણ કારણોસર જ્યારે કોઈ વ્યક્તિએ સ્થળાંતર કરવું પડે તો આની ક્યાં ક્યાં પ્રકારની અસરો થાય. તો એક છે હકારાત્મક અસર અને બીજી છે એ છે નકારાત્મક અસર છે. હકારાત્મક અસરની વાત કરીએ તો પોઝિટિવ બાબતો આપણે જે છે એ આજે એ થઈ શકે, એક તો આવકમાં વૃદ્ધિ થાય છે. ખાસ કરીને આજે સ્થળાંતર થાય તો આયોજિત સ્થળાંતર જ્યારે થતું હોય ને ત્યારે એ આયોજિત સ્થળાંતરથી છે એ ગ્રામીણ અને શહેરી આ બંને ક્ષેત્રનો સમતોલ વિકાસ થઈ શકે છે. એટલે કે સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ્ય આવક સર્જન અને આવકમાં વૃદ્ધિનો છે. જે લોકો ગામડામાંથી શહેરમાં કમાવા માટે તેઓ પોતાના કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે, જેના પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવન ધોરણમાં સુધારો થાય છે. હવે આજે કોઈ પરિવારમાંથી એક સભ્ય શહેરમાં જ્યારે નોકરી ધંધા કે અર્થ ઉપાર્જન અર્થે જાય છે તો એ આવક પ્રાપ્ત કરે છે. આવક પ્રાપ્ત કરી અને પોતે શું કરે તો કે આવકનો અમુક હિસ્સો છે એ ગામડામાં મોકલે છે. હવે ગામડામાં આવક મળવાથી જે છે જે પરિવાર છે એ જે મોસમી બેકારીનો ભોગ બનતો હતો ખાસ કરીને ખેતીની અંદર ઉનાળામાં, એમને એ સમય દરમિયાન એ વૈકલ્પિક આવક મળવાની શરૂ થઈ જાય છે. આથી એ લોકોનું પણ જીવનધોરણ સુધરે છે. ગામડાના લોકોમાં આવકમાં જે વધારો થાય તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકવા માંડે છે. સ્વાભાવિક છે કે કૃષિ એમને તો થઈ શકવા નથી કે કૃષિમાં પણ મૂડીરોકાણની આવશ્યકતા રહી, ખાતર, બિયારણ, દવાઓ, સિંચાઈ માટે કે અન્ય કોઈ શ્રમિકો કે મજૂરોને ચૂકવણી કરવા માટે. પણ સરકારી ધિરાણ તો પ્રાપ્ત થાય છે નો ડાઉટ, પણ એનાથી વધુ જો આવક હોય તો એ સિંચાઈ માટે નવા બોર કરી શકે, કૂવા ખોદી શકે, સારું બિયારણ લઈ આવી શકે, વખતો વખત વધુ પ્રમાણમાં સારી દવા છાંટી શકે, સારું ખાતર લઈ આવી શકે. તો આના માટે આવક ક્યાંથી આવે તો કે આવક છે શહેરમાંથી જે કમાવા ગયેલ વ્યક્તિ છે એના તરફથી આવે છે. હવે એ આવકનો હિસ્સો એ લોકો કૃષિમાં કરે છે. આના કારણે કૃષિમાં મૂળરોકાણ વધતા જમીનની ફળદ્રુપતા પણ વધે, ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવું પણ જોવા મળે છે કે ગામડાના લોકો આવી આવકનો કેટલોક ભાગ ધંધા તેમજ વ્યવસાય માટે પણ રોકવાનું શરૂ કરી દીધું. જેના કારણે બન્યું છે એવું કે આજે જેમ જેમ વધુ આવક છે એ એકંદરે આવતી જાય છે એમ બચત વધુ થતી જાય છે. જેમ જેમ બચત વધુ થતી જાય તેમ તેમ લોકો શું કરે તો કે એ પોતે એ આવકમાંથી ખેતીમાં તો રોકે છે નો ડાઉટ, પણ ઘણી વખત પોતે કોઈ નાના ટચુકડા ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ પણ ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરે છે. આના કારણે હવે ધીમે ધીમે કૃષિની સાથે જોડાયેલા છે ધંધા ઉદ્યોગો છે એ શહેરી વિસ્તારમાં પણ ખૂબવા લાગે છે. તો આ એક એના હકારાત્મક બાબતો કહી શકાય. દેશનો ઝડપી આર્થિક વિકાસમાં પણ ફાળો થાય છે. આપણે જોઈ ચૂક્યા છીએ કે તમે અગાઉના ધોરણોમાં વિશ્વ શ્રમ બજાર આવો એક મુદ્દો અભ્યાસ કરી ચૂક્યા છો, જેમાં વિશ્વના દેશોમાં શ્રમિકોની આદાન પ્રદાનની પ્રક્રિયા એટલે વિશ્વ શ્રમ બજાર. હવે વિશ્વ શ્રમ બજાર થાય ત્યારે શું થાય તો કે લાભ પણ થતા અને ગેરલાભ પણ થતા. લાભ શું છે તો કે આજે કોઈ વ્યક્તિ ઇન્ડિયામાંથી બહાર કમાવા જાય છે તો બહાર જ્યારે વિદેશમાં જાય છે ત્યારે વિદેશમાં જાય અને આવક પ્રાપ્ત કરે છે અને ત્યાંથી આવક પ્રાપ્ત કરી અને એ ઇન્ડિયા મોકલે છે. તો ઇન્ડિયાની અંદર વિદેશી હુંડિયામણમાં વધારો થાય છે. કહેવાનો અર્થ એ છે કે જેઓ વિદેશની અંદર કમાવા ગયેલો વ્યક્તિ પોતાને ઇન્ડિયામાં નાણું મોકલે તો ઇન્ડિયાની અંદર નાણાંના પ્રવાહમાં કે નાણાંના પ્રમાણમાં વધારો થાય છે. આથી દેશના આર્થિક વિકાસ માટે પણ ઉપયોગી બને. સમજીએ, જ્યારે દેશની વસ્તી અન્ય દેશમાં સ્થળાંતર કરે ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબજનોને મોકલે છે. ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગોમાં પણ મૂડીરોકાણ કરે, જેના પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતમાં વધારો થવાની દેશની આર્થિક વિકાસમાં પ્રક્રિયા ઝડપી થાય છે. 1991 ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણના આર્થિક સુધારાના પરિણામે સ્થળાંતરને વેગ મળવાથી વિદેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતતને માટે વધતો ગયો હોવાથી ભારતનો આર્થિક વિકાસ પણ ઝડપી બન્યો છે. વિદેશી
નાણું ઇન્ડિયામાં આવવા લાગવાથી એ નાણાંનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારના ધંધા ઉદ્યોગોમાં કરીએ છીએ, જેના કારણે એકંદરે કહી શકાય કે દેશની આવક તો વધી જ છે. દેશની આવક વધવાથી નવા ધંધા ઉદ્યોગો ખોલવાથી ઉત્પાદન પણ વધ્યું, એ જ ઉત્પાદનથી આપણે નિકાસ કરીને ફરી પાછું આપણે વિદેશી હુંડિયામણ મેળવીએ છીએ. તો આમ દેશનો બેવડો વિકાસ થાય છે, એટલે કે ડબલ, જેને કહી શકાય. એક તો વિદેશમાંથી નાણું આવ્યું, એમાંથી વસ્તુ બનાવી, એમાંથી વસ્તુ બનાવીને ફરી પાછી વિદેશમાં મોકલી, ફરી પાછું વિદેશી નાણું આવ્યું, એટલે દેશના આર્થિક વિકાસની અંદર 1991 બાદ આ પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળી. ઉપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરી કે કોઈ પણ ક્ષેત્રમાં ઉચ્ચતમ કૌશલ્ય મેળવે અને તે કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ ભારતને આપે અને તેના પરિણામે દેશના વિકાસની પ્રક્રિયાને વેગ મળે તેવું પણ બન્યું છે. આજે ભારતના વિદ્યાર્થીઓના નામના વિશ્વકક્ષાએ લેવાઈ રહી છે. વિશ્વના ઘણી એવી કંપનીઓ છે કે જેના ઉચ્ચ પદ કે ઉચ્ચ હોદ્દા ઉપર ભારતીયના વ્યક્તિઓ છે, સીઈઓ ઉપર હોય, ડાયરેક્ટર મેનેજર તરીકે પદ ઉપરથી કામ સંભાળી રહ્યા હોય, તો ક્યાંક ને ક્યાંક આજે જે છે એ વિદેશની અંદર જઈને કૌશલ્ય તાલીમ કે ટેકનિકલી કૌશલ્ય આવડત હાથ ધરી અને એવી જ વસ્તુ ફરી પાછી ભારતમાં શરૂ કરવાનો પ્રયાસ કરે છે. તો એના કારણે બને છે એવું કે આપ જોઈ ચૂક્યા છો કે સ્વદેશ નામનું એક ફિલ્મ હતું જેને મુખ્ય અભિનેતા શાહરૂખ ખાન તરીકે પોતે કામગીરી કરેલી હતી, કે એણે નાસાની અંદર કામ કરતા હોય છે અને પોતે એ નાસાની નોકરી છોડી અને ઇન્ડિયામાં આવે છે અને ઇન્ડિયાની અંદર આવી અને જે વિશ્વકક્ષાએ બદલાવ છે તેવો બદલાવ ગ્રામીણ વિસ્તારમાં થાય તે માટે પ્રયાસો આરંભેલા હતા. તો સેમ આ વસ્તુ આવી થાય છે કે જ્યારે વિદેશમાં કોઈ વ્યક્તિ જાય છે ત્યાં એ ટેકનોલોજીને જોવે છે, તે એ આવડત કે હુનરને નિહાળે છે અને ત્યારબાદ એમાં પોતાનામાં એ કૌશલ્યનો ઉમેરો કરે છે, ફરી પાછા એ ભારતમાં આવી અને એ પ્રકારના ધંધા ઉદ્યોગને સ્ટાર્ટ કરવા માટે પ્રયાસ કરે છે. તો આમ ક્યાંક ને ક્યાંક દેશની અંદર છે એ એકંદરે વિકાસ ઝડપી બને છે. પણ મિત્રો, આની જેટલી સફળ બાબતો છે એની કરતાં વધારે ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાઓ પણ આપણે જોવા મળે છે, નકારાત્મક બાબતો પણ જોવા મળે છે. કારણ કે જ્યારે સ્થળાંતર થતું હોય ત્યારે સ્થળાંતર થવા પાછળનું કારણ મોટા ભાગે છે એ આકર્ષણને પણ અપાકર્ષણ હોય છે, એટલે કે મજબૂરી વસ હોય છે. હવે ગામડામાંથી શહેરમાં વધુ પડતું આ પ્રકારનું સ્થળાંતર હોય તો ગામડામાંથી લોકો ખેતી કરે છે અને ખેતીના લોકો કરતાં લોકો લગભગ વધુ પડતા અશિક્ષિત છે કે અલ્પશિક્ષિત છે, ઓછો અભ્યાસ કે ટેકનિકલી કૌશલ્ય ન હોય કે ડિગ્રીનું પ્રમાણ ઓછું હોય એવા લોકો છે. આવા લોકો રોજગારી મેળવવા માટે શહેરો તરફ ધકેલાય, પરંતુ શહેરમાં અલ્પશિક્ષિત, અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા લોકો માટે નીચું વળતર આપતા શ્રમ પ્રધાન વ્યવસાય સિવાય રોજગારીની તકો હોતી નથી. સ્વાભાવિક છે કે આજે જો અભ્યાસ હશે તો એકંદરે સારી, એકંદરે કદાચ કહી શકાય કે એવી કામ કે નોકરીઓ મળવાની શક્યતા રહેશે, પણ બને છે એવું કે મોટાભાગના લોકો છે એ અલ્પશિક્ષિત છે, અકુશળ છે, જેની પાસે તાલીમનો અભાવ છે. આવા લોકો પાસે શ્રમ પ્રધાન ઉત્પાદનમાં જોડાવા સિવાય, એટલે કે હાથે કાંઈ કહી શકાય એવા કે મજૂરી કામ સિવાય બીજા લગભગ કોઈ વ્યવસાયો હોતા નથી. આવા ઉપલબ્ધ વ્યવસાયો ન હોવાને કારણે એને ના છૂટકે એવી છૂટક મજૂરીઓ કે દૈનિક મજૂરીઓ ઉપર આધાર રાખવો પડે અથવા તો ઓછા વેતનવાળી નોકરીઓ ઉપર કામે જોડાવવું પડે છે. એક તો એની આવક ઓછી રહે છે, આવક ઓછી રહેવાથી એને અનેક પ્રકારના સમસ્યાનો સામનો કરવો પડશે. જેમ કે પેલું તો આજે ઇન્ડિયામાં અનિયંત્રિત શહેરીકરણ છે, જ્યારે અલ્પશિક્ષિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ લોકો શહેરમાં સ્થળાંતર કરે ત્યારે તેઓ નીચી આવકને કારણે શહેરના છેવાડાના વિસ્તારોમાં ફરજિયાતપણે વસવાટ કરવો પડે, જેને પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા સર્જાય છે. સરકારી ચોપડે એ જગ્યાઓ ખાલી છે પણ ત્યાં વસવાટ લોકો કરી રહ્યા છે, આનો અર્થ થાય છે. કારણ કે ગામડા છોડીને શહેરમાં આવ્યા તો શહેરમાં એની પાસે એટલી બધા તાલીમ ન હતી, તાલીમ ન હોવાને કારણે એટલે એક તો એની સામે એ સમસ્યા આવી કે એમને ઓછા વેતને કામે રહેવું પડ્યું. ઓછો પગાર હોવાને કારણે શહેરમાં જીવનશૈલી વધુ છે, મકાનના ભાડા વધુ છે, મકાનની ખરીદી કરવા માટેની કિંમતો ઊંચી છે. હવે આટલી નાણાકીય ક્ષમતાઓ તેમની પાસે ન હોવાને કારણે એને ના છૂટકે શહેરના બહારના વિસ્તારમાં ભાગોળે કે જે અમુક એરિયામાં કે ઝૂંપડપટ્ટીવાળો વિસ્તાર કહી શકાય કે સ્લમ એરિયા હોય એમાં એને ના છૂટકે વસવાટ કરવો પડતો હોય છે. હવે આના કારણે થાય છે એવું કે સરકારી ચોપડે છે એ મેં તમને અગાઉ કીધું કે જગ્યા ખાલી છે, ત્યાં સિંચાઈની કોઈ પીવાના પાણીની કોઈ ઉપલબ્ધતા કરાવવાનું બાકી નથી, કરાવવાની નથી, કારણ કે ત્યાં કોઈ વસવાટ કરતું નથી, વીજળીના કોઈ નથી. આવી અનેક પ્રકારની બાબતો છે જે સરકારી ચોપડે નોંધાતી હોતી નથી પણ ત્યાં હકીકતમાં વસવાટ લોકો કરી રહ્યા હોય છે. ઝૂંપડપટ્ટી ગંદા વસવાટમાં રહેવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી શહેરમાં ઝૂંપડપટ્ટીમાં અનિયંત્રિત વધારો થતો જોવા મળે છે. શહેર છે ચારે તરફ ફેલાતું જાય છે. માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ, અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટને કારણે સ્થાનિક વહીવટતંત્ર તેમને પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ એટલે કે ગટરની વ્યવસ્થા, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલય, શાળાઓ, આરોગ્ય વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે, કારણ કે સરકારી ચોપડે ત્યાં વસ્તી વસવાટ કરી રહી હોતી નથી.
સરકાર એમને આ પ્રકારની સુવિધાઓ જ્યારે ઉપલબ્ધ ન કરી શકાય ત્યારે એમનું જીવન ધોરણ કથળતું હોય છે. ખાસ કરીને ઝૂંપડપટ્ટી, ખુલ્લામાં શૌચની પ્રક્રિયા અથવા તો કહી શકાય કે ગટરનો હોવાને કારણે ખુલ્લામાં નદી પાણી છોડવામાં આવે છે, એના કારણે એકંદરે ગટરનું પાણી ઉભરાતી ગટરો છે એ ગંદકીનું પ્રમાણ વધારી નાખે છે. આનાથી શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા પણ છે, બીમારીનું પ્રમાણ વધતું જાય છે, સરકારી દવાખાનાઓમાં છે દર્દીઓની સંખ્યા વધતી જાય છે, ચેપી રોગોનું પ્રમાણ વધતું જાય છે. આવા અનેક પ્રકારના કિસ્સાઓ આપણે વખતો વખત છાપવામાં વાંચીએ છીએ. એની પાછળનું કારણ એક છે કે સરકાર જ્યારે કે તંત્ર, નગરપાલિકા, મહાનગરપાલિકા ક્ષેત્રે જે છે પોતે આ પ્રકારની જે છે સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવી શકે એને કારણે આ પ્રકારનું પરિણામ જોવા મળ્યું. હવે આવે છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટનું જે સર્જન થાય તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટમાં શૌચાલય તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાનો યોગ્ય નિકાલના અભાવને કારણે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, જેનું આપણે ઉદાહરણ આજે જોઈશું. તો મેગા સિટીમાં તમે જુઓ અમદાવાદ ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે, અંકલેશ્વર, સુરત, મુંબઈ, પશ્ચિમ બંગાળમાં કોલકાતા, દિલ્હી, આવા શહેરોમાં તમે જશો તો જો ખ્યાલ આવશે કે ત્યાં આજે એટલી હદે છે ઝૂંપડપટ્ટીનું પ્રમાણ વધી ગયું છે કે જેના કારણે ગંદકીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધી રહ્યું છે. આવા ગંદકી કે યોનો યોગ્ય ન નિકાલ કરી શકવાને કારણે કે ડ્રેનેજનું કામ ન કરાવી શકવાને કારણે બને છે એવું કે લોકોએ બીમારીનો ભોગ બનતું રહેવું પડે છે. મેં તમને અગાઉ કીધું કે આવી બીમારીનો ભોગ બનનાર લોકો પોતે પછી માનસિક અને શારીરિક બંને રીતે છે એ અસ્વસ્થ થઈ જાય છે. આ અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ, દિલ્હી, કલકત્તાની વાત કરીએ તો ત્યાં જાહેર વાહન વ્યવહારની અપૂરતી સેવાઓને કારણે વૈકલ્પિક વાહન વ્યવહારનો જ વિકસિત થયો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરમાં હવા પ્રદૂષણની સમસ્યા ગંભીર છે. ઇવન આપણે દિલ્હીનો પણ ઉલ્લેખ કરી શકીએ કે આજે ભારતનું સૌથી પ્રદૂષિત તરીકે દિલ્હીનો ઉલ્લેખ કરી શકાય, કારણ કે ધુમાડાને કારણે, વાહનોની સંખ્યાને કારણે, ટ્રાફિકને કારણે, જાહેર વાહનોની અપૂરતી સંખ્યાને કારણે. હા, મેટ્રો રેલ છે, સરકારે આ પ્રકારની બસની સુવિધાઓ પણ કરાવેલી છે, પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ છે લોકોએ ખાનગી વાહનો ઉપર આધાર રાખવો પડતો હોય છે, એટલે એના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો તમે અવારનવાર જોવો છો. ધુમાડાનું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ હવામાં ઊંચ લેવલે હોય છે. વળી વાહનો હોવાને કારણે ઘોંઘાટ એનું પ્રમાણ પણ વધવાનું જ છે. પાણી, પીવાના પાણીની સમસ્યાઓ પણ આવા પ્રદેશમાં વધુ રહેતી હોય છે. આ ઉપરાંત સામાજિક દૂષણો. જ્યારે ગામડામાંથી લોકો શહેરમાં સ્થળાંતર કરતા હોય છે ત્યારે આવા લોકો છે એ એકંદરે સ્થળાંતર કરીને આવે છે શહેરમાં, પણ શહેરમાં એમને તાત્કાલિક કોઈ કામ મળતું નથી. કામ મળે તો કોઈ તકલીફ નથી, પરંતુ કામ ન મળે ત્યારે ક્યારે કઈ સમસ્યા આવી યાદ રાખજો કે લાંબો સમય સુધી જ્યારે કોઈ વ્યક્તિ બેકાર રહેશે, કોઈ વ્યક્તિને ચોરી લૂંટફાટ કે એવા કરવાનો ધંધા શોખ હોતો નથી, અપવાદરૂપ કિસ્સાઓમાં બાદ કરીએ તો, પણ મજબૂરી છે એમની, એમની પાસે આવક નથી. એટલા માટે જો કોઈ વ્યક્તિ રોજગારી પ્રાપ્ત કરતો હોય, કામે ધંધે ચડેલો હોય, તેને ચોરી કરવાનો એની પાસે સમય જ નથી. આ વાસ્તવિકતા છે. પણ સમસ્યા ક્યાં છે કે એ વ્યક્તિ નવરો દુઃખ છે, પોતાના પરિવારનું જીવન ગુજરાન ચલાવવા માટે એની પાસે આવક રહી જ નથી. આ કારણોસર એને ઘણી વખત ચોરી, લૂંટફાટ, હત્યાઓ પણ કરવી પડે ખરણી ઉઘરાવવાના કિસ્સાઓમાં. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ ચોરી, લૂંટફાટ અને અસામાજિક કાર્યો છે, જુગાર રમવો, સટાકીય પ્રવૃત્તિમાં જોડાવવું, શોર્ટકટ રસ્તાઓ છે નાણાકીય આવક માટેના જે એ શોધવા માટેના પ્રયાસો કરવા, જે હકીકતમાં સામાજિક દ્રષ્ટિએ અનલીગલી છે, આવા પ્રકારના કાર્યો કરવા તરફ એ ધકેલાય છે. કારણ કે આવક ન હોવાને કારણે, કામ ન મળતું હોવાને કારણે, વસ્તી વધુ છે પણ શ્રમ ઓછો છે, આ કારણોસર એને ના છૂટકે આવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરવી પડે છે. ઘણી વખત દેહ વ્યાપાર, આ પ્રકારની બાબતો પણ આપણે વખતો વખત છાપામાં વાંચીએ છીએ, જે સમાજની વિરુદ્ધમાં છે. આ પ્રકારની પ્રક્રિયાઓ એને કરવા માટે મજબૂર થવું પડતું હોય છે આવક પ્રાપ્તિના સ્ત્રોતને મેળવવા માટે. તો અસામાજિક પ્રવૃત્તિઓ વધવાથી જે છે સામાજિક દૂષણનું પ્રમાણ પણ વધે છે. તો ક્યાંક ને ક્યાંક જ્યારે ગામડાઓમાંથી શહેરમાં લોકો સ્થળાંતર કરીને આવે, તેમની અપેક્ષા પ્રમાણે તેમને નિયમિત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત થયેલી હોતી નથી. એના કારણોસર એને આ પ્રકારની પ્રવૃત્તિમાં ધકેલાવવું પડ્યું. એમની ઈચ્છા ન હતી, અનિચ્છાએ એને પોતે આ પ્રકારનું કૃત્ય કરવું પડે છે, અને એનાથી સમાજની અંદર લોકોને ડર, શંકા, કુશંકા, વહેમ અથવા તો એકબીજા ઉપરનો વિશ્વાસ ઘટવો, સામેવાળી વ્યક્તિને છે એ શંકા નજરે જોવી, આવી અનેક પ્રકારની બાબતો આપણે વખતો વખત જોઈએ છે. શહેરોની અંદર વખતો વખત આ પ્રકારના કાયદાની વિરુદ્ધના થતી ઘટનાઓ છે એ આપણને વધુ જોવા મળશે ગ્રામીણ વિસ્તારની સરખામણી. તો આ છે એ સામાજિક દૂષણો છે. તો આ બધા જે છે એ કારણો જવાબદાર કોને કારણે, તો કે સ્થળાંતરને કારણે. લોકો ગામડામાંથી શહેરમાં આવ્યા, શહેરમાં વસ્તી વધી, તો આ પ્રકારની સામાજિક અનિચ્છનીય ઘટનાઓ ઘટવા લાગી છે. તો આપણે આ શહેરીકરણ, સોરી, સ્થળાંતર ઓછું થાય તે માટેના પ્રયાસો ભારત સરકાર તરફથી કરવામાં આવે એ માટેના પ્રયાસો પણ ચકાસતા રહેવા પડશે.
મિત્રો આજે આપણે સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક બે અસરોના મુદ્દાઓ છે એ પૂરતું સીમિત રાખીએ છીએ. આપણે હોમવર્કની અંદર છે એ સ્થળાંતરની હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો બંને સાથે લખવાની છે. પ્રશ્ન એવો બન્યો છે કે સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક અસરો જણાવો. ઘણી વખત બોર્ડની પરીક્ષામાં તમને પૂછવામાં આવે ત્રણ ગુણમાં સ્થળાંતરની હકારાત્મક અસરો જણાવો તો તેમાં બે જ અસર જણાવવાની રહેશે. એ પણ ત્રણ ગુણમાં હોય, સ્થળાંતરની નકારાત્મક અસરો જણાવો તો એ પણ ત્રણ ગુણમાં હોય કે બે ગુણમાં હોઈ શકે, વધુ ત્રણ ગુણની અંદર શક્યતા, તો એમાં માત્ર નકારાત્મક અસર લેવાની છે. પણ આજે આપણે સંયુક્તમાં પ્રશ્ન એવો બનાવવાનો છે કે સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક અસરો જણાવો. બે મુદ્દા લેવા છે. મુદ્દો પાડીને હકારાત્મક અસરો, એમાં આવકમાં વૃદ્ધિ અને દેશનો ઝડપી આર્થિક અસર લેવાનો છે. નકારાત્મક અસરોમાં અનિયંત્રિત શહેરીકરણ, અપૂરતી માળખાકીય સુવિધાઓ અથવા જે છે એ પર્યાવરણીય પ્રદૂષણ અને સામાજિક દૂષણો, આવા પ્રકારના ટોપિક છે એ આપણે આવરી લેવાના છે. આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ, વધુ નેક્સ્ટ પીરિયડમાં અભ્યાસ કરીશું. આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.